છું દીપક દેવળિયા, ભાવનગર મીડિયાની સાથે. અત્યારે આપણે શામધામ મંદિર પાસે અંબાજી શામધામ મંદિર પાસે રોડનો ખાતમુહૂર્ત કરવા માટે આવેલા છીએ. અહીંયા આપણે ધારાસભ્ય પણ છે, કોર્પોરેટરશ્રીઓ આવેલા છે, એસીસી બનાવવાનો છે. અંદાજે 1 કરોડ 65 લાખ નો આ ખર્ચ કરવામાં આવશે. બંને સાઈડ રોડ બનાવવાનો છે. હાલ પૂરતો અત્યારે એક સાઈડ બનાવવાનો છે, બીજી સાઈડ સ્ટ્રોમ લાઈન નાખવાની હોવાથી જેમ જેમ સુરત મહાનગરપાલિકા દ્વારા અધિકારીઓ દ્વારા અમે જે સજેશન કરતા હોઈએ છીએ, જે અમે ભલામણો કરતા હોઈએ છીએ, સોસાયટી તરફથી જે માંગણી આવતી હોય છે એ તરફ અમે ધ્યાન દોરીએ છીએ. અને ઝડપથી જે કોઈ પાણી ડ્રેનેજ રોડ રસ્તા હશે સ્ટ્રીટ લાઈટ અમે ત્વરિત નવા વિસ્તારોમાં પણ અમે કામગીરી ઝડપથી કરીએ છીએ. આ રોડ એસીસી રોડ બનવા જઈ રહ્યો છે. આ વોર્ડના કોર્પોરેટર માનનીય શ્રી મહેશભાઈ અંજણે છેલ્લા 7-8 મહિનાથી મહેનત કરીને અધિકારીઓને વિઝિટ કરાવીને આ એકચ્યુઅલી આ રોડ એસીસી રોડ છે. આ રોડ જે છે એ સેન્ટ્રલી બનતો હોય છે, મહાનગરપાલિકાનું જે આરડી ડિપાર્ટમેન્ટ છે સેન્ટ્રલી ત્યાંથી અમારું હોય છે. ત્યાંના અધિકારી કાર્યપાલક એવા ઇન્ટર એવા શ્રી ડી આર ભાષાએ એમને સહકાર આપવો પડે, પણ એમને નીચેના જે અધિકારીઓ પછી હજી એક ચોમાસું જવાનું અને ત્યારબાદ એ બાજુનો પણ થશે. પણ અમે એમ છેલ્લા ઘણા સમયથી રોડોની તકલીફ હતી અને એની પાસે એટલે અમે એક નિર્ણય કર્યો છે કે હવે જે વાહન ઉપર ત્રણ હોય એક પણ રોડ 9 મીટર મોટો હોય એ સાદા રોડને બદલે તમામ એસીસી રોડ જ્યાં ક્રોમ નેટવર્ક આવી ગયા હોય એમને એસીસી રોડ બનાવવાના છે. મંદિરની પાછળનો જે રોડ છે મિતુલ ફાર્મ સુધી આશરે અંદાજિત 1.5 કિલોમીટર જેટલો નવો રોડ અત્યારે બનાવવામાં આવશે અને આ રોડનું અત્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કે પાર્ટી ગમે હોય કોઈ પણ પાર્ટી દ્વારા મંજૂર કરવામાં આવે, પણ ખાસ કરીને આ રોડની અત્યારે સુવિધા આમ જનતાને મળશે ખરી. ભાવનગર મીડિયા સુરત જિલ્લા બ્યુરો ચીફ દીપક.